નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો, ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગલ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે ખેતીની નવી માહિતી લઈને આપ સર્વની વચ્ચે આવ્યો છું. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને ખેતીની વિશેષ માહિતી ખેડૂતોને મળી શકે. અને હા, જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આપણા વિસ્તાર જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, આ વિસ્તારમાં પાણી અને જમીન આ ખારાશવાળું હોય છે અને એમની અંદર જે પાણી હોય છે તેમાં પીએસ વધારે હોય છે. તો આ વિસ્તારની વાત કરીએ, પીએસ ના કારણે ક્યાં ક્યાં તેના ગેરફાયદા થતા હોય છે? તો જમીનની અંદર પીએસ ના કારણે જે આપણે દવાઓ છાંટતા હોય છે, આ દવા કોઈ પણ સારી કંપનીની લઈએ, આપણે વાત કરીએ સિઝન્ટા હોય, બાયર હોય, કોઈ પણ કંપની સારી લઈએ, તેમના ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય છે કે સારી દવાઓ છાંટવાથી અમને રિઝલ્ટ જોઈએ એવું મળ્યું નથી. એનું મુખ્ય કારણ એ છે કે પીએસ જે આપણી જમીનની અંદર આપણું જે પાણી હોય છે કુવાનું, આ કુવાનું પાણી ખેડૂત મિત્રો કુવાનું જ ઉપયોગ કરતા હોય છે. આ પાણીમાં પીએસ કેટલી છે તે આજે વિડીયોના માધ્યમથી હું તમને લાઈવ ડેમો લાઈવ ચેક કરીને બતાડવાનો છું. તો ખેડૂત મિત્રો, તે પહેલા એક અગત્યનું હું તમને કહી દઉં કે પીએચ ચેક કરવા માટે એક એરિસ કંપનીનું જે એક્વાઇરેડ આવે છે, આ એક્વાઇરેડ છે તે કઈ રીતે કામ કરે છે, તે પ્રતિ પંપ 15 લિટરનો પંપ હોય છે, તેમની અંદર 25 ml નાખી અને દવા સાથે કોઈ પણ દવા છંટકાવ કરતા હોય તેમની સાથે 25 ml નાખવાનું હોય છે. તો ખેડૂત મિત્રો, એક્વાઇરેડ છે તે પીએસ મેન્ટેન કરવાનું કામ કરશે, જે તમને હું લાઈવ જે મેં બે માપિયા રાખ્યા છે તેમની અંદર પાણી નાખી અને લાઈવ દેખાડવાનું છું. તો ખેડૂત મિત્રો, આમની અંદર જે બે માપિયા છે તેમાં એક માપિયાની અંદર હું કુવાનું પાણી નાખીશ અને બીજા માપિયાની અંદર હું જે મારા એગ્રોમાં જે ફિલ્ટરનું પાણી છે તે નાખીશ. તો તમને ખબર પડશે કે પીએસ કેટલું હોય છે અને બંનેમાં તફાવત શું છે તે પણ તમને હું લાઈવ દેખાડવાનો છું. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આ છે તે મેં કુવાનું પાણી હોય છે તે નાખ્યું છે અને આ પાણી છે તે મેં ફિલ્ટરનું લીધું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આમની અંદર મેં કુવાનું પાણી ભર્યું છે અને આમની અંદર મેં ફિલ્ટરનું પાણી ભર્યું છે. હવે તેમની અંદર જે એક્વાઇરાઇટ છે તે હું બે બે ટીપા બેયમાં નાખીશ. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો તમારી નજરની સમક્ષ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે જે કુવાનું પાણી છે તે કેવું દેખાય છે અને જે ફિલ્ટરનું પાણી છે, આજે મેં ગ્લાસમાંથી મારા એગ્રોના જે ફિલ્ટરનું પાણી છે તે મેં આમાં નાખ્યું છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, તમારી નજર સમક્ષ તમે જોઈ શકો છો. તો આમની અંદર જે પીળું પાણી થવા માંડ્યું છે અને આ છે એકદમ ગુલાબી કલરનું પાણી થઈ ગયું છે. તો ખેડૂત મિત્રો, તમને મનમાં એવું થશે કે થયું કેમ? ખેડૂત મિત્રો, જે
પીએસ છે બે, આ જે પીળા કલર છે કુવાનું પાણી છે તેમની પીએસ છે 7. ખેડૂત મિત્રો જે અહીંયા પીએસ ના આંકડા આપ્યા છે બોટલના, તમે જોઈ શકો છો તેમની પીએસ છે 7, જેથી કરીને તે ખારાશનો ભાગ વધારે છે અને પીએસ નું પ્રમાણ તેમાં વધારે છે ખેડૂત મિત્રો. અને જે ફિલ્ટરનું પાણી છે તેની પીએસ છે 4, જોઈ શકો છો ખેડૂત મિત્રો. હવે આ 4 છે આ શુદ્ધ પીવા લાયક પાણી કહેવાય ખેડૂત મિત્રો. અને આ પાણી છે તે આપણે ફિલ્ટરનું પાણી છે તે કોઈ પણ જંતુનાશક દવા છાંટતા હોય તેના પંપ ભરીને છાંટવાનો, અને આ જે કુવાનું પાણી છે પીએસ વાળું તે છાંટવાનું, તેમાં ખૂબ જમીન આસમાનનો ફેર પડશે રિઝલ્ટમાં ખેડૂત મિત્રો. એવી મારી મારી ગેરંટી છે, હું વિશ્વાસ છે મને આ જે બોટલ ઉપર, આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. હવે મિત્રો આ વિડીયોના માધ્યમથી મારે તમને જણાવવાનું એટલું છે કે ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે જે કોઈ ખેડૂત મિત્રો દવાઓ છંટકાવ કરતા હોય તો દવામાં આ જે એક્વાઇરાઇટ આવે છે એરિસ કંપનીનું એક્વાઇરાઇટ, આ 25 ml પંપમાં નાખીને છંટકાવ કરવો. તમારું જે આપણા દરિયાપટ્ટી વિસ્તારમાં જે કોઈ ખેડૂત મિત્રો દવાનો છંટકાવ કરતા હોય તો ખેડૂત મિત્રો પંપ ભરી અને 25 ml નાખીને ચેક કરજો, તમારું સંપૂર્ણ પાણી આવું થઈ જવું જોઈએ, ત્યારબાદ તમે તેમનો છંટકાવ કરી શકો છો. હવે મિત્રો તમને એવું થશે કે આમાં કંઈક અલગ છે. હવે આ પાણીને તમને એવો પણ પ્રશ્ન થતો હશે મારા પ્રિય ખેડૂત મિત્રોને કે આમની અંદર આને મારે આવી રીતનું પાણી કરવું હોય તો કરાય કેમ, તો મિત્રો આમની અંદર જે એક્વાઇરાઇટ છે તું તે હું વધારે નાખીશ એટલે એ પાણી છે આવી રીતનું થઈ જશે. ખેડૂત મિત્રો જોઈ શકો છો થોડીક વધારે પડી ગઈ છે દવા. મિત્રો તમારી નજર સમક્ષ છે તે પાણી છે તેની પીએસ છે ટોટલ મેન્ટેન થઈ ગઈ છે, આમની ખારા છે ટોટલી મેન્ટેન થઈ ગઈ છે, અને આમની અંદર થોડુંક લિક્વિડ વધારે પડી ગયું છે એના કારણે વધારે થોડુંક ઝાક ઘાટું દેખાય છે. તો ખેડૂત મિત્રો મારા તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર ભલામણ છે, નમ્ર વિનંતી છે કે તમામે તમામ ખેડૂત મિત્રો એરિસ કંપનીનું એક્વાઇરેટ જંતુનાશક દવાનો સ્પ્રે કરતા હોય, નિંદામણ નાશકનો દવાનો સ્પ્રે કરતા હોય, કોઈ પણ દવા ફૂગનાશકનો સ્પ્રે કરતા હોય, તમામની અંદર 25 ml પ્રતિ પંપ નાખી અને છંટકાવ કરવો જેથી કરીને ખૂબ સારામાં સારા પરિણામ મળી શકે. તો ખેડૂત મિત્રો આ હતો આપણે પીએસનો જે ખારાશ પાણીમાં જે હોય છે આપણા દરિયાકાંઠા વિસ્તારમાં પાણી કેવું હોય છે અને ફિલ્ટરનું પાણી છે તમે જોઈ શકો તમારી નજર સમક્ષ છે. તો ખેડૂત મિત્રો તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી આ જે માહિતી છે તમામ ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે. અને જે વિડીયોમાં કંઈ પણ તમને પ્રશ્ન થતો હોય તો કોમેન્ટ બોક્સના માધ્યમથી તમે કોમેન્ટ કરી અને જાણી શકો છો, ને જે અગત્ય કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને પણ જાણી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર છે 9813 25 4004, આ મારો કોન્ટેક્ટ નંબર છે, આની ઉપર તમે મને કોલ કરીને પણ જાણી શકો છો, અને આ જ મારા વોટ્સએપ નંબર છે આના ઉપર તમે મેસેજ પણ કરી શકો છો. તો ખેડૂત મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છું, રજા લઉં છું. જય જવાન જય કિસાન.